શ્રી સંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માપન. અગાઉના વિડિયોમાં આપણે માપનમાં ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્ર જોયા હતા, બરોબર? પછી ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરોબર? એનું આપણે સૂત્ર જોયા ને સ્વાધ્યાય 11.1 ની શરૂઆત કરી. આજે આપણે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 2 એમાં પણ આવું રીતે પગલું જો એક પ્લોટ આપેલો છે. શું છે પ્લોટ? આજે 12 ની જે છે એ શું છે? પ્લોટ. એનું માપ લેવાનું છે 25 મીટર, બધી બાજુ કેવું છે? ચોરસ પ્લોટ છે. કેવો પ્લોટ છે? ચોરસ. એનો બધી બાજુનું માપ કેટલું છે? 25 મીટર આપેલું છે. અને એની અંદર આવી રીતે લંબચોરસ આકારનો એક મકાન બનાવવાનો વિચાર છે, બરોબર? શું કરે છે? મકાન બનાવવાનો વિચાર છે. કેવું આ લંબચોરસ? એનું પણ માપ આપેલું છે 20 મીટર અને 15 મીટર, બરોબર? અને એ મકાનની જે ચાર બાજુ છે ત્યાં બગીચો બનાવવાનો વિચાર કરે છે, બરોબર? તો આપણે શું કહેવાનું છે? બગીચો જે આપેલો છે એને વિકસાવવામાં આપણને એક ચોરસ મીટર એટલું એક ચોરસ મીટરનો ભાવ આપેલો છે. એટલો છે 55 રૂપિયા. એટલે કે આપણને એક ચોરસ મીટર આપેલું છે, ભાવ એ કરો કેમ આવશે? ક્ષેત્રફળમાં આવશે, બરોબર? આપણે પહેલા બગીચાનું ક્ષેત્રફળ શોધવું પડશે કે બગીચો કેટલા ભાગમાં આવેલો છે. આ જે ચોરસ છે એના કેટલા ભાગમાં બગીચો આવેલો છે તો એના માટે આપણે શું કરવું પડશે? તો સૌપ્રથમ આપણે જે ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ, અને ત્યાર પછી જે મકાન છે જે લંબચોરસ ભાગ એનું ક્ષેત્રફળ શોધી લઈએ, બરોબર? અને એ બે ક્ષેત્રફળમાંથી આપણે ચોરસ ક્ષેત્રફળમાંથી આપણે લંબચોરસ ક્ષેત્રફળ ભાગ કરવું પડશે. હંમેશા મોટામાંથી નાનું ભાગ લેવાનું. ચોરસ કરવું છે એ કહેવાય છે ચોરસ કરવું છે એની અંદર લંબચોરસ છે. ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે લંબચોરસ ભાગ કરવું પડશે, બરોબર? એ જે જવાબ છે શું આવશે? બગીચાનું ક્ષેત્રફળ આવશે, બરોબર? એ ક્ષેત્રફળ આધારિત આપણે પછી અહીંયા જે પ્રતિ ચોરસ મીટર ભાવ આપેલો છે આપણે આખે આખો બગીચો વિકસાવવા માટે કેટલો ખર્ચ થશે એ આપણે ગોતવાનું છે, બરોબર? તો એક ચોરસ મીટર નો કેલું છે આપણે જે જવાબ મેળવશું એટલા રૂપિયા કોઈ ત્રી રાશિ આધારિત આપણે લાગતો કરશું, બરોબર? સૌ પ્રથમ આપણે શું કરશું? ચોરસ કરવું અને લંબચોરસ ક્ષેત્રફળ બરોબર. આપણે ચોરસ ક્ષેત્રફળ અને લંબચોરસ ભાગ જે છે એનું ક્ષેત્રફળ મળ્યું. હવે
હવે શું કરવાનું છે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બગીચાનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે આ ચોરસના ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ છે એમાંથી આ જે મકાનની જમીન છે એનું ક્ષેત્રફળ બહાર કરી દેવાનું કેવી રીતે બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ માઈનસ જમીનનું ક્ષેત્રફળ મકાનની મકાનની જમીનનું ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ કેવું છે 625 ચોરસ મીટર માઈનસ આગળનું છે 300 ચોરસ મીટર 225 માંથી 300 બાદ કરીએ 600 માંથી 300 જાય તો 325 325 ચોરસ મીટર કેટલો આવશે 325 ચોરસ મીટર બગીચાનું ક્ષેત્રફળ મળી ગયું કે 300 ચોરસ મીટર ચોરસ મીટર માર્ગનો બગીચો છે બરોબર એટલામાં બગીચો આવેલો છે બનાવ બગીચાનો છે હવે આપણને એને જે આપણે આપેલું છે રકમમાં કે 1 પ્રતિ ચોરસ મીટર એટલે શું 1 મીટરમાં 55 રૂપિયા થાય બગીચો બગીચો વિકસાવવાના 1 મીટરના 55 રૂપિયા બરોબર તો 1 મીટરના 55 રૂપિયા હોય 355 મીટરના કેટલા રૂપિયા થાય 3 લાખ સુધી અને આપણે બગીચો કુલ ખર્ચ કેટલો થશે ખોટવાનું છે બગીચો બનાવવા કુલ ખર્ચ કેવી રીતે મળશે કે 1 ચોરસ મીટરનો ખર્ચ 1 ચોરસ મીટરનો ખર્ચ બરાબર રૂપિયા 55 તો 325 ચોરસ મીટરનો ખર્ચ બરાબર કેટલો ગુણાકાર કરવાનો 325 ગુણ્યા 55 ગુણાકાર કરવાનો 325 ગુણ્યા 55 શૂન્ય આવશે બધા 5 5 25 આમ 10 એટલે 12 5 ને 15 ને 16 25 5 7 8 7 1 કેટલો આવશે 17875 રૂપિયા 1 મીટરના જો 55 રૂપિયા હોય બગીચો વિકસાવવાના તો 325 ચોરસ મીટરનો ખર્ચ કેટલો થશે 17875 રૂપિયા થાય તેથી બગીચો વિકસાવવાનો ખર્ચ 17875
આજે બગીનો છે એમાં વચ્ચે ચોરસ ભાગ છે સોરી લંબચોરસ ભાગ છે બરોબર એટલે અહીંયા જે છે 12 આપેલા છે શું છે અર્ધવર્તુળ છે શું છે અર્ધવર્તુળ છે અને આ જે આકૃતિ છે કે માપ કેટલું આપેલું છે 20 મીટર અને આ એની પહોળાઈ છે શું છે આટલી પહોળાઈ એ કેટલી આપેલી છે 7 મીટર આપેલી છે બરોબર તો સૌપ્રથમ આપણે પરિમિતિ ગોતીએ પરિમિતિ કોની કોની પડે તો પરિમિતિમાં આ એક વર્તુળનો આવશે પછી આ લંબચોરસ આવશે અને આ શું આવશે બીજો અર્ધવર્તુળ આવશે બરોબર તો આપણે લંબચોરસની લંબાઈ આપણે આપેલી છે કેટલી આપેલી રકમમાં 20 3.5 3.5 તો એ કેવી રીતે આવે તો આ જે પહોળાઈ છે 7 મીટર એ શું થાય વર્તુળનો વ્યાસ થાય જે આ આપેલી છે આ જે અર્ધવર્તુળ છે અહીંયા આ બાજુ આપણો વર્તુળ થઈ જશે તો આજે 7 મીટર છે અર્ધવર્તુળનો શું થશે વ્યાસ થશે શું થશે વ્યાસ તો વ્યાસ તો એનો અડધો કરીએ તો શું મળશે આપણને ત્રિજ્યા મળશે શું મળશે ત્રિજ્યા ધારો કે આ જો છે તો આ કેટલું થશે 3.5 મીટર થાય કેવું થાય 3.5 મીટર અડધું બરોબર અને વર્તુળનું ત્રિજ્યા છે બધી બાજુ કે સરખી હોય તો અહીંયા પણ સરખી થશે 3.5 અહીંયા પણ 3.5 થાય તો આપણે જે આ ભાગ છે બરોબર એ શું કરવાનો છે માઇનસ કરવાનો છે લંબચોરસ માટે આ જે લંબાઈ છે એ ગોતવા માટે આપણે આ જે 3.5 મળ્યું કેટલું મળશે 3.5 અહીંયા પણ આ કેટલું થશે 3.5 બરોબર તો 20 માંથી આ 3.5 અને 3.5 ભાગ કરીએ એટલે આપણને અહીંયા થી લઈને અહીંયા સુધીનું અંતર મળી જશે બરોબર તો 3.5 અને 3.5 કેટલા થશે 7 થશે બરોબર અને આ જે ભાગ છે એને આપણે કહીએ તો એ છે એ એટલે જે લંબાઈ અહીંયા મળી આવશે બરોબર એ એટલે લંબાઈ અને બીજું શું ગોતવાનું છે આપણે આ જે અર્ધવર્તુળ છે એની પરિમિતિ અને અર્ધવર્તુળ છે તો એના માટે આપણે સૌ પહેલા અર્ધવર્તુળની પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય વર્તુળનું ક્ષેત્ર આપણે પરિમિતિની વાત કરીએ પહેલા તો વર્તુળની પરિમિતિ થાય 2πr શું થાય 2πr અને અહીંયા અર્ધવર્તુળ છે તો ક્ષેત્રફળ શું છે 2 2 કેન્સલ થઈ જશે તો અર્ધવર્તુળની પરિમિતિ શું મળશે આપણને 5πr બરોબર તો શરૂઆત કરીએ પહેલા આપણે બગીચાની પરિમિતિ બગીચાની પરિમિતિ બરાબર કયા કયા ભાગનું બનેલું છે આ એક અર્ધવર્તુળ પછી આ લંબચોરસ અને આ એક બીજું અર્ધવર્તુળ એટલે બે વખત અર્ધવર્તુળ થશે અર્ધવર્તુળ ની પરિમિતિ વત્તા લંબચોરસની પરિમિતિ બરોબર આપણે અર્ધવર્તુળ કેટલા છે 2 છે એટલે આપણે આગળ 2 ગુણા બરોબર 2 અર્ધવર્તુળની પરિમિતિ 2 ગુણા કે છે અર્ધવર્તુળની પરિમિતિ શું થશે અર્ધવર્તુળની પરિમિતિ આપણે આ જોઈએ કે આખા વર્તુળની કેટલી હોય 2πr હોય આખા વર્તુળની કેટલી હોય 2πr અડધો વર્તુળ હોય તો ક્ષેત્રફળ શું કરવાનું 2 કરવાનું એટલે તમને 2 અને અડધો હોય કે એટલે મત 1 ના 2 લખાય અને ક્ષેત્રફળ 2 વત્તા લંબચોરસની પરિમિતિ શું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે શું થશે ની લંબાઈ અને પહોળાઈ એ લખે દીધેલા છે અહીંયા તે 2 2 કેન્સલ થઈ જશે તો ખાલી એક વર્ષે 2 અને πr વત્તા અહીંયા 2
ઈ પડદાની સાઈડ છે કિનારીનો ભાગ થતો નથી લંબચોરસ હોય અથવા તો કોઈ પણ પરિમિતિ આપણે કહીએ કે માં બહારની સાઈડ જ રહેવાની આવે બરોબર જે આ કોણાય છે એ કિનારીમાં આવતી નથી અધમાં આવતી નથી એટલે એના બરાબર શું લેવાનું શૂન્ય લેવાનું એટલે આના બરાબર શું લેવાનું શૂન્ય અહીંયા બધું 2 pi r વત્તા આ 2 ગુણ્યા l એટલે કેટલું થઈ જશે 2l બરાબર અને 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે બરાબર તો આપણે હવે 2 pi r વત્તા 2l હવે શું કરવાનું છે આમાં આપણે કિંમત મૂકવાની છે 2 એમના pi ની જગ્યાએ શું ઉપર તો આપણે કઈ દર્શાવેલું નથી આપણે આગળ pi ની કિંમત કઈ હતી 3/14 અથવા 22 ના છેદમાં સમાન હવે જ્યારે કાઈ દર્શાવવાનું હોય ડોક્ટરમાં ત્યારે 22 ના છેદમાં 7 લેવાનું શું લેવાનું 22 ના છેદમાં 7 બરોબર હવે r r કેટલો આપણે લેવાનો છે ત્રિજ્યા આપણે અહીંયા કેટલી લીધેલી છે 3.5 તો 3.5 ની આપણે 7 ના છેદમાં 2 દર્શાવી શકીએ શું દર્શાવી શકીએ 7 ના છેદમાં 2 એટલે શું થાય 3.5 પ્લસ આ 2 અને a કેટલું આપેલું છે 13 આવશે 20 7 થઈ જશે 20 7 3.5 3.5 એટલે કેટલું થાય 7 થઈ જશે અહીંયા જે ગુણાકારમાં 7 કેન્સલ આ 2 2 કેન્સલ શું વધશે ખાલી 22 વધશે વત્તા અહીંયા 2 કૌંસમાં કેટલો આવશે 20 7 થાય તો 13 ને 13 ગુણ્યા 24 24 જવાબ કેટલો આવશે 22 ને 24 કેટલા થાય 48 મીટર તો બગીચાની પરિમિતિ કેટલી મળી આપણને 48 મીટર મળી બરોબર ફરીથી સમજી લઈએ આ શૂન્ય કેવી રીતે કે આ જે લંબચોરસની પહોળાઈ અહીંયા 7 આપેલી છે બરોબર એ આપણે અહીંયા શૂન્ય લેવાની છે શું કામ કારણ કે જે પહોળાઈ છે કિનારી બહારની હદમાં આવતું નથી બગીચાની હદમાં આવતું નથી એટલે શું કહેવાનું છે શૂન્ય હવે અહીંયા આપણે 7 ના છેદમાં કેશું કમ્પ્લીટમાં કારણ કે 3.5 છે એ શું છે એની ત્રિજ્યા છે આખું શું છે વ્યાસ 7 છે વ્યાસ બરાબર શું થાય ફરી ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 શું થાય ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 તો વ્યાસ કેટલો આપેલો છે 7 તો ત્રિજ્યા કેટલી થાય 7 ના છેદમાં 2 બરોબર ત્રિજ્યા આવી ગઈ અને આ કેટલી કરે 25 - 7 તો જે આપણને પ્રોફાઇલ આપેલી છે લંબચોરસની લંબાઈ 20 - 3.5 / 3.5 તો 20 અને 3.5 / 3.5 એટલે કેટલા થશે 7 થશે 20 / 7 એટલે 13 બરોબર આ આપણે સમજવું બગીચાની પરિમિતિ હવે આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ પણ આવી રીતે બગીચાનું ક્ષેત્રફળ બરાબર એ પણ બે બે વસ્તુ બનેલું છે બે અર્ધવર્તુળ અને એક લંબચોરસ બે અર્ધવર્તુળ એ પણ એની જ હતું ત્યાં શું આવશે ક્ષેત્રફળ બે અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ અને વત્તા શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરોબર હવે અહીંયા અર્ધવર્તુળનું આપણે પરિમિતિ કોઈ દીધી એમ ક્ષેત્રફળ બોલવા બે એમ તમને છે અર્ધવર્તુળનું પહેલા આપણે અહીંયા જે આખા વર્તુળનું લખ્યું હતું અહીંયા આપણે શું આવશે આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર વર્ગ શું થાય આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર વર્ગ તો અડધા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર વર્ગ છેદમાં 2 પાઈ આર વર્ગ છેદમાં 2 બરોબર અડધો વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b હવે આપણે એક છેદ કાઢી લઈએ આ બે ને કેન્સલ થઈ જશે ખાલી શું બચશે પાઈ આર વર્ગ પાઈ આર વર્ગ વત્તા
બરોબર